ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। હવે અહીંયા આપણે જોવાનું છે કે ગોળી અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ। તમે સમતલ અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો। તમે તેના દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિણામ વિશે પણ જાણો જ છો। આમ ગોળી અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હોય છે? અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? શું આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? શું તે મોટા છે કે નાના કે સમાન પરિણામ ધરાવે છે? આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેની સમજૂતી મેળવવાની છે। હવે નીચે એક તમને પ્રવૃત્તિ આપેલી છે કે તમે અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધવાની રીત તમે અગાઉ શીખી ગયા, પણ પ્રવૃત્તિ 10.2માં આપણે જોયું કે કાગળ ઉપર મળેલ તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ છે। તે નાનું વાસ્તવિક અને ઊંડું પ્રતિબિંબ છે। આમ અરીસાથી પ્રતિબિંબનું અંતર માપી તમે અંતર્ગોળ અરીસાથી આશરે કેન્દ્ર લંબાઈ પણ મેળવી હતી। હવે એક અંતર્ગોળ અરીસો લેવાનો છે। ઉપર વર્ણવ્યા મુજબ તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધો અને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો। પછી શું કરવાનું છે કે તમે કોઈ દૂરની વસ્તુનું પ્રતિબિંબ જે એક કાગળનું પાનું ઉપર હોય બરાબર, એ કાગળના પાના ઉપર એવી રીતે મેળવવાનું છે કે ભાઈ ટેબલ પર ચોક વડે પછી રેખા દોરવાની છે અને અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો। સ્ટેન્ડને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ શું થાય આ રેખામાંથી પસાર થઈ જાય છે। ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું હોય। આમ આ રેખાઓ અનુક્રમે બિંદુ પી, એફ અને સીનું સ્થાન દર્શાવે છે। યાદ રાખો કે નાના દર્પણ મુખવાળા ગોળી અરીસાઓનું મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીના મધ્યમાં હોય છે અને એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી વક્રતા કેન્દ્ર સીથી ઘણે દૂર મૂકો। એક કાગળના પડદાને અરીસાને સામે રાખીને જ્યાં સુધી મીણબત્તીનું જ્યોતનું પ્રતિબિંબ તેના પર ન મળે ત્યાં સુધી તમારે શું કરવાનું છે? અરીસા તરફ ખસેડતું જવાનું છે। આમ પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો અને તેના પ્રકાર, સ્થાન અને પરિમાણની વસ્તુના પરિણામ સાપેક્ષ નોંધ કરો કે ભાઈ આ પ્રવૃત્તિ છે એ મીણબત્તીના નીચે દર્શાવેલ સ્થાનો માટે પુનરાવર્તન ફરીથી કરવાની છે કે ભાઈ સીથી થોડે દૂર લઈ જાઓ, પછી સી પર લઈ જવાની છે, પછી એફ તથા સીની વચ્ચે રાખવાની છે, પછી એફ ઉપર રાખવાની છે અને પછી પી અને એફની વચ્ચે। આ બધા પૈકી એક સ્થિતિમાં તમે પડદા ઉપર પ્રતિબિંબ નહીં મેળવી શકો। આમ આ સ્થિતિમાં વસ્તુનું સ્થાન નક્કી કરો, ત્યારબાદ અરીસામાં તેનું આભાસી પ્રતિબિંબ મેળવો અને તમારા અવલોકનોને અવલોકન કોઠામાં નોંધો। ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં તમે જોશો કે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિણામ બિંદુ પી, એફ તથા સીની સાપેક્ષમાં વસ્તુના સ્થાન ઉપર આધાર રાખે છે અને વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ કેવું હોય છે? વાસ્તવિક, અને વસ્તુના બીજા કેટલાક ચોક્કસ સ્થાનો માટે તે કેવું હોય છે? આભાસી હોય છે। આમ વસ્તુના સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું કે નાનું કે સમાન પરિમાણનું હોય છે। આમ તમે સંદર્ભો માટે અવલોકનોનું પણ સંક્ષિપ્ત વર્ણન તમને આ કોષ્ટકમાં આપેલું છે કે ભાઈ વસ્તુનું સ્થાન છે એ અનંત અંતરે લઈ જાઓ ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં આવે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર। પણ એનું જે પ્રતિબિંબનું માપ છે એ કેવું મળે? ખૂબ જ નાનું હોય। એનો પ્રકાર કેવો મળે? તો કે વાસ્તવિક અને ઉલટું। પછી સીથી થોડે દૂર લઈ જાઓ છો જ્યારે અંતર્ગોળ અરીસાને ત્યારે એનું સ્થાન ક્યાં આવે? એફ અને સીની વચ્ચે। એ પ્રતિબિંબ કેવું મળે? નાનું, અને પ્રકાર કેવો મળે? વાસ્તવિક અને ઉલટું જ। હવે સી ઉપર જ્યારે તમે વસ્તુનું સ્થાન રાખો ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં પડશે? સી ઉપર જ પડશે। ત્યારે અહીંયા પ્રતિબિંબનું માપ કેવું મળશે? સમાન જ, કે ભાઈ જે સાઇઝનું હોય એ જ, કે મેં તમે અહીંયા કેન્દ્ર ઉપર રાખેલું છે। આમ વાસ્તવિક અને ઉલટું। હવે સી અને એફની વચ્ચે જ્યારે તમે વસ્તુનું કેન્દ્ર છે લઈ જાઓ ત્યારે સીથી એનું સ્થાન ક્યાં આવશે? પ્રતિબિંબ ક્યાં પડશે? તો કે સીથી દૂર। પણ એ પ્રતિબિંબ કેવું મળશે? તો કે મોટું મળશે। પણ એનું પ્રકાર કેવો? વાસ્તવિક અને ઉલટું। હવે જ્યારે તમે એફ ઉપર રાખો છો ત્યારે એનું જે પ્રતિબિંબ છે એ ક્યાં પડશે? તો કે અનંત અંતરે। માપ તો કે ખૂબ જ વિવર્ધિત એટલે કે ખૂબ જ મોટું। આમ વાસ્તવિક અને ઉલટું। હવે પી અને એફની વચ્ચે રાખો છો ત્યારે એનું સ્થાન પ્રતિબિંબ ક્યાં આવશે? અરીસાની પાછળ। પણ એનું પ્રતિબિંબ કેવું મળશે? મોટું। પણ પ્રકાર એનો કેવો આવશે? આભાસી અને ચતુર। હવે છે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળી અરીસા વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું।